પત્ર લખવાનું બીજું કારણ કહીએ છીએ, ત્રણ દેહ, સ્થૂળ, સૂક્ષ્મને કારણ તથા ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, તેનાથી પર આત્મારૂપ પોતાને માનીને ભજન કરવાવાળાનો જીવ શુદ્ધ જાણવો. દેહ અને જીવનો ગુણ એક સમજે છે ત્યાં સુધી દુઃખનો પાર આવતો નથી. જીવને વળગેલો દેહભાવ છૂટે અને દિવ્યભાવ, બ્રહ્મભાવ કેળવાય એવો વિચાર અમે રાત દિવસ કરીએ છીએ. અક્ષરભાવ પામ્યા વિના અક્ષરધામમાં ગતિ ક્યારેય થતી નથી. ભગવાનને જેમ દિવ્ય માનતા જશો તેમ મતિ દિવ્ય થતી જશે. શ્રી હરિએ પત્ર લખાવ્યો જેમાં ઉત્તમ ભક્તની ઓળખ આપતા લખ્યું, જે ભક્ત ત્રણ દેહ, ત્રણ અવસ્થાથી પર વર્તે, દેહને અસત્ય માને, આત્માને સત્ય માને, પોતાના આત્માને દેહથી પૃથક બ્રહ્મરૂપ જાણે ને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમનો જોગ ઉપાસના કરે એવા ભક્તને વિવેકીને સમર્થ જાણવો. હરિભક્ત વિવેકી જીતને ભયે સમર્થ જો જેહ, અસત માનત હિ દેહ કું જીય માનત સત તેહ. પરબ્રહ્મ ભગવાન કે જોગ કરી કે જોઉં, બ્રહ્મરૂપ જાને જીય કું પૃથક તન દેખ હિ સોઉ. પત્રમાં શ્રીહરિ કહે, હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું એવો અહંકાર ઉત્તમ ભક્તને હોય છે. આવો ભક્ત અક્ષરરૂપ થયો હોય ગોલોકથી પર એવું અક્ષરધામ છે તેને પામે છે. આવત હે અહંકાર હિ એસા, મેં હું બ્રહ્મ સ્વરૂપ તૈસા, ગોલોક સે પર અક્ષરધામા, એસે ભક્ત રહત તે હિ ઠામા. શ્રીહરિએ ધર્મપુરના રાણી કુશળ કુંવરબાને કહ્યું, પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધીના લોકના ભોગ માયામય છે ને દસ દસ ગણા અધિક છે. પ્રકૃતિ પુરુષથી પર અપાર અક્ષરધામ છે જેને તુલ્ય કોઈ સ્થાનક નથી. બીજા સ્થાનક માત્રના સુખ અક્ષરધામની આગળ દુઃખ અને ભયથી યુક્ત છે. જે ભગવાનનો ભક્ત થાય છે તે અક્ષરધામ સિવાય બીજા કોઈ લોકના સુખમાં આસક્ત થતો નથી. જે આસક્ત થાય છે, મોહાય છે, તે માયાના ભક્ત છે. ગઢપુરમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે વાત કરતા કહ્યું, ભગવાનના સંબંધ વગર કોઈ બ્રહ્મ થઈ શકતું નથી. જે સાચા બ્રહ્મ છે તે ભગવાન મળ્યા હોય તો પણ દેહની સ્મૃતિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સાધનનો ત્યાગ કરતા નથી. ભગવાનની ઉપાસના કરીને જીવ બ્રહ્મ થાય છે. ઉપાસના અને ભગવાનને પ્રસન્ન કરવાના સાધન વગર બ્રહ્મ થવું અસંભવ છે. જે સાચા બ્રહ્મ છે તે ભગવાનનું ધ્યાન, વંદન, પૂજન, ભગવાનનો જન્મોત્સવ, એકાદશી આદિક વ્રત તથા ભગવાન સંબંધી તીર્થવ્રતાદિક વિધિવત કરતા રહે છે. વળી જે સાચો બ્રહ્મરૂપ થયો છે તેના અંતરમાં કોઈ પ્રપંચ હોતો નથી. દેહના અંત સુધી માન અને અધર્મથી ડરતો રહે છે. વિષય વ્યસનનો ત્યાગ કરીને ભગવાનમાં અનુરાગ રાખે છે અને એમ સમજે છે જે ભગવાન અને ભગવાનનું ધામ આત્યંતિક પ્રલયમાં પણ નાશ પામતું નથી. પ્રકૃતિ સંબંધી કાર્ય પ્રકૃતિમાં લીન થઈ જાય છે એ ભગવાનની લીલા છે. એમના ચરિત્રોને મહિમાનો કોઈ પાર પામતું નથી. ગઢપુરમાં શ્રીહરિ કહે, જે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે છે તે જ સાચા બ્રહ્મ છે, તે વિના તો બ્રહ્મદ્રોહી છે. બ્રહ્મ હોય કે જેહ, પરબ્રહ્મ તાકી સેવ કરત, સાચે બ્રહ્મ હિ તેહ, તાબિન બ્રહ્મદ્રોહી હોત.